यात्रा धाम शामळाजी में कारतक सुद 11 થી દેવ દિવાળી સુધી 5 દિવસ મોટો મેળો ભરાયો। 14 અને પૂનમના દિવસે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રથી લાખોની સંખ્યામાં ભક્તોએ શામળિયા ભગવાનના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું। નાગદરા કુંડના પવિત્ર પાણીમાં સ્નાન કરી જૂના રોગો તેમજ માનસિક બીમારીથી મુક્તિ મેળવવાની આસ્થા પૂર્ણ કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। મેશ્વો નદીના પટરાંગણમાં સંત શ્રી લાલજી મહારાજે ચા પાણી નાસ્તો તેમજ ભોજનની ફ્રી સેવાઓ પણ આપી હતી। પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દેશમાં એકમાત્ર ખુલ્લું રહેતા શામળાજી મંદિરમાં ગ્રહણ સમયે દર્શન માટે મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી। 14 અને પૂનમના દિવસે મંદિર પરિસરમાં શામળાજી બજારમાં રોડની બંને સાઈડોમાં મેશ્વો નદીના પટમાં તેમજ મેશ્વો સરોવર પર ઠેર ઠેર હૈયે હૈયું દબાય એટલું માનવ મહેરામણ જોવા મળ્યું હતું। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ટ્રાફિક નિયમન કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સંજય ખરાત દ્વારા ગોઠવવામાં આવ્યો હતો। આમ યાત્રા દિન અંબાજી ખાતે 11 થી લઈને દેવ દિવાળી સુધી 5 દિવસ મેળો ભરાયો હતો, જેમાં 22 ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ ને દિવસે ભરાય છે। મેળાની શરૂઆત દેવ ઉઠે 11 થી શરૂ થાય છે અને આ મેળો 3 અઠવાડિયા સુધી પણ ચાલતો હોય છે। ત્યારે આ મેળામાં આદિવાસી મોટી સંખ્યામાં આવે છે। મેળા દરમિયાન મેશ્વો નદીમાં સ્નાન કરવાનું પણ અતિ વિશેષ મહત્ત્વ છે। મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે, શામળાજીના મેળે રણઝડિયું વાગ્યું, શામળાજીના મેળે રમઝણિયું વાગ્યું। આ ગીત પણ એક ખૂબ જ પ્રચલિત છે। શામળાજી મેશ્વો નદીના કિનારે પર આવેલું છે। શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે, જે શામળાજીનું મુખ્ય મંદિર છે। ભગવાન કૃષ્ણ શામળશા શેઠ પરથી પડ્યું છે। મંદિર હિન્દુ સ્થાપત્યનો નમૂનો છે। મંદિર 10 કે 11 સૈકામાં બંધાયેલું હોવાનું માનવામાં આવે છે। મંદિરના બાંધકામમાં પ્રાચીન કૌશલ્ય જોવા મળી રહ્યું છે। મૂળ મંદિર 500 થી 800 વર્ષ ટકેલું, ત્યારબાદ 15મી-16મી સદી ની ઓળખ આજના મંદિરને મળે છે। અલબત્ત ઠાકોરજીની પ્રતિમા 7મી-8મી સદીની ગણાય છે। ઉત્તરાભિમુખ તેના જગતનો ભાગ વિશાળ છે, ત્યારે મંદિરના તોરણવાળા પ્રવેશ દ્વારની સામે જ ગર્ભદ્વાર અને તેની સામે જ દેવમૂર્તિની રચના કરવામાં આવી છે। લગભગ 130 સેન્ટીમીટર જેટલી ઊંચી છે આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમાની સામે ગરુડ મૂર્તિ પણ આવેલી છે અને મંદિર મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલું છે, સભાખંડ, અંતરાલ અને ગર્ભદ્વાર। મંદિરની દિવાલો દેવી દેવતાઓની મૂર્તિઓ, માનવી, પ્રાણીઓ અને પુલવેલની આકૃતિઓના શિલ્પીઓથી કોતરાયેલી છે। આ શિલ્પ શ્રેણીઓમાં મહાભારત અને રામાયણના પ્રસંગો, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, શિવ, ગણેશ ઉપરાંત સરસ્વતી, ઇન્દ્રાણી વગેરેની મૂર્તિઓ પણ જોવા મળે છે। મંદિરનું શિખર ઉપર તરફ જતાં નાનું થતું જાય છે। આ શિખરને 3 ઉરુશૃંગો છે, જેના અગ્નિકુણે ધ્વજ મૂકવામાં આવે છે। મંદિરમાંથી મળી આવેલા તાંબાના પતરા પરના 2 લેખો પરથી મંદિરનો જીર્ણોદ્ધાર 1762માં થયો હોવાનું જણાય છે, શું છે જે આ કાળી 14ના દિવસે લોકો ત્યાં સ્નાન કરવા માટે આવે છે। ¡Gracias!